ભ્રમણા ભાંગી રે હોયાની નથી એકને વાત કહ્યાની. આ કીર્તનનું રહસ્ય કંઈક એવું છે કે જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમનું બનાવેલું આ પદ છે, જેમ સંસ્કૃત સાહિત્યના પ્રથમ કવિ વાલ્મીકી કહેવાય અને ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ નરસિંહ મહેતા કહેવાય, એમ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ કવિ આદ્ય કવિ જેને કહેવાય એ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીના કીર્તનો, એટલે કે જ્યારે રામાનંદ સ્વામી હયાત હતા એ વખતે જે કીર્તનો એમને બનાવેલા, એમાં મોટે ભાગે એમનું નામનો ઉલ્લેખ મુકુંદદાસ તરીકે કર્યો છે, દાસ મુકુંદ. આમ સંત સ્વામી જ થઈ ગયા હતા, મુક્તાનંદ સ્વામી દીક્ષા ધારણ કરી લીધી હતી, એ છતાંય એમને પદોમાં નામાચરણ મુકુંદદાસ તરીકે રાખ્યું હતું. પણ પછી કાલવાણીમાં જ્યારે પધાર્યા અને ત્યાર પછી રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી મુક્તાનંદ કહે મુક્તાનંદ નામનું નામાચરણના કીર્તનો પછી શરૂ કર્યા. એ પહેલાં મુકુંદદાસના લગભગ 74 જેટલા 74 જેટલા કીર્તનો મુકુંદદાસ તરીકે પ્રસિદ્ધ છે. તો જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું અને એ વખતે સ્વામી બરાબર મુક્તાનંદ સ્વામી ભુજ હતા અને પાછળથી માયારામ ભટ્ટે બધી વાત કરી કે આમણે તો બહુ બધું વધારે પડતું બધું કરી નાખ્યું છે, સમાધિ પ્રકરણ રામાનંદ સ્વામી કોઈ દી કરાવ્યું નહોતું અને આમને શરૂ કર્યું છે, આમાં કેટલાયને અભાવ આવશે અને સત્સંગમાંથી પાછા પડશે, ના તો પાખંડ ચલાવે છે. મુક્તાનંદ સ્વામીના જ્ઞાન આગળ મહારાજે પડદો નાખી દીધેલો, એટલે આ એક ડ્રામા રામાનંદ મુક્તાનંદ સ્વામી દ્વારા મહારાજે શરૂ કર્યું. પછી મુક્તાનંદ સ્વામી તો જાણતા જ હતા બધું કે આ કોણ છે, પણ એક આપણા માટે ચરિત્ર કે મુક્તાનંદ સ્વામી એક જો માની જાય, સમજી લે અને સ્વીકારી લે તો બીજા કોઈને મારે સમજાવવું નહીં પડે, બધા એમ માનશે એ મુક્તાનંદ સ્વામી આટલા મોટા અને એ જોઈ આવું સમજી જતા હોય, આવું માનવા લાગતા હોય માટે સત્ય જ હોય. આ પ્રૂફ કરવા માટે મોટાની સાખ મોટાની નિમિત્ત બનાવે, એટલે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા હતા. અને પછી મહારાજે એને કીધું કે ભાઈ આ તમે મેલી દો પાખંડ, એ સમાધિ નથી કાંઈ સોયલી, મોટા યોગીને પણ દોયલી, એ તો જેને કેને કેમ થાય, બીજા માને અમથી ના મનાય. મહારાજ કે ભાઈ તમે એમ બોલો છો, વાત સાચી છે, પણ આ તો રામાનંદ સ્વામીની કૃપાથી બધું થાય છે. મહારાજ એ જાણે છે, તા તો અમારા બોલાવ્યા બધું બોલે છે, બાકી એ તો અંતરથી તો બધું જાણે જ છે. અને પછી એમણે રામાનંદ સ્વામીએ ખાખરાના વનમાં જ્યારે દર્શન દીધા અને કીધું મુકુંદ મેં તને કહ્યું તો કે હું ડુગડુગીનો વગાડનાર છું, ખેલનો ભજરનાર આવશે, યા આવી ગયા વર્ણિરાજ, આ શ્રીહરિ પોતે એ છે, માટે એના ચરણમાં મસ્તક નમાવીને કેમ તું માનતો નથી, માની જા. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું ભલે મારી ભૂલ થઈ, ભૂલ કંઈ થઈ નહોતી, એ તો બધા બીજાના ભણાવ્યા બધું ભણતા હતા, બીજાના પઢાવ્યા બધું બોલતા હતા. અને પછી એમણે મહારાજને વિશે અનન્ય ભક્તિભાવ બતાવ્યો અને આરતીની રચના કરી, પહેલી આરતી ગાઈ, આરતી કરી, સ્વયં રચિત જય સદગુરુ સ્વામી પહેલી વાર આરતી કાલવાણીમાં ઉતારી અને એ જ કાલવાણીમાં ત્યારે પગે ઘૂઘરું બાંધીને હાથમાં કડતાલ રહી અને કીર્તનના પદો એક પછી એક મહારાજની આગળ ગાવા લાગ્યા. ઈ પદો એટલે આ પદો છે, એ વખતે જે ગાયા હતા પદો, એ આ એનું પહેલું પદ તો જન્મ સુધાર્યો રેહો મારો મળ્યા નટવર નંદ દુલારો. નંદ દુલારો એટલે મહારાજ વાચક છે, એ નંદ દુલારો એટલે બીજી આપણે ભાવના નથી, પણ નંદ દુલારો એટલે મહારાજ વાચક છે, મહારાજને જ, એટલે એ પહેલેથી એ પ્રમાણે ઢબથી મહારાજની આજ્ઞાથી બનાવતા એટલે આ શબ્દો રાખતા હતા, બાકી આપણે તો મહારાજને જ જોવાના છે. પણ એનું બીજું પદ બહુ સરસ છે, ભ્રમણા ભાંગી હૈયાની, જેને ભગવાન મળે છે અને સાચી ઓળખાણ થાય છે એની જ ભ્રમણા ભાંગી જાય છે. એ નથી કે ને વાત કયાની, આ કહેવા જેવી વાત નથી, પણ જો સમજાઈ જાય તો એનું કામ થઈ જાય છે, જન્મ જન્મ બધી ભ્રમણાઓ ભાંગી જાય છે. વીતી હોય તે જાણે અણસમજ્યા મર ઈર્ષાણે, જે રસ મુનિવર રે હો માણે, વાલે મારે સુગમ કર્યો આ ટાણે, પ્રેમી જનનો હો પ્યારો મુજને મળ્યા નંદ દુલારો, મહારસ મુજને હો આપ્યો સંશય ભ્રમ સમૂળો કાપ્યો, હવે હું મહાસુખ પામી મળ્યા મુક્તાનંદના સ્વામી. લ્યો ભગવાન જેવા છે એવા ઓળખાઈ ગયા,
જે રામાનંદ સ્વામી કહેતા હતા એ સાચી વાત મને સમજાણી અને મારી બધી ભ્રમણા ભાંગી ગઈ એવું સરસ મજાનું પદ છે સ્વામીનું બનાવેલું મહારાજના સાનિધ્યમાં આપણે ગાઈશું. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. એ બ્રહ્મણા ભાંગી રે હો હયાની, એ નથી એકને એવાત ગયાની. એ બ્રહ્મણા રે હો હયાની, હૈયા
ब्रह्मा ए समुड़ो खाप्यो संसाई ब्रह्मा समुड़ो काप्यो ब्रह्मणा ए भागी रे हो हयानी ब्रह्मणा भागी रे हो हयानी हरे हवे मारी सब
હવે મારી સકળે પાય રહી તેરે હો વાલે
શિર પર વિઠલવાર વનમાળે કે શિર પર વિઠલવાર વનમાળે પાય ગ્રહી તેરે હવાલે ઓ હવા બ્રહ્માના રે હો સ્વામી મુજને મળ્યા છે અંતરયામી મુજને મળ્યા અંતરયામી ઘેર ઘેર લોકડા હો કહે છે ઘેર ઘેર લોકડા રે હો કહે છે મેણું મુને નંદના નંદન નું દે છે મેણું મુને નંદના નંદન નું દે છે પાય ગ્રહી છે રે હો વાલે પાય ગ્રહી છે રે હરે લાજન મન મારે હયાણો એ અતિશય ભાગ્ય રે ભલું એ અતિશય ભાગ્ય ભલું કરી જાણું અતિશય ભાગ્ય ભલું રે કરી જાણું પાય ગ્રહી છે તે હોવાલે માય ગ્રહી છે રે અરે કોઈ વિધ આહ કોઈ વિધ ન રહી હવે ખામી કોઈ વિધ ન રહી રે ખામી મળ્યા મુક્તાનંદ ના સ્વામી મળ્યા મુક્તાનંદ ના સ્વામી માય ગ્રહી છે રે ભરિયા પદ ચિત્ત ધરિયા રંગ ધરિયા સુગમ પદ ધરિયા તિરંગ ભરિયા પદ ચિત્ત
धरिया रे तू धरिया कली संत जुग करिया भव दुख हरिया जन मन धरिया प्रभु धरिया सब सजी अनुसरिया सोई मुगरिया विषय विषनिया संसारी जय हरि